રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે, જે ભગવત સિંહજીના સમયમાં બંધાયેલા છે અને 100 થી 125 વર્ષ જૂના આ બ્રિજ છે, જેની હાલતને લઈને યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથિન રાવલ મારફતે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી, જેની ઉપર વધુ સુનાવણી ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. ગોંડલના ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો થયો છે. ગોંડલના ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, ત્યારે ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો સરકાર દ્વારા કરાયો છે. ગોંડલ શહેરમાં આવેલા બે બ્રિજની હાલતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ઐતિહાસિક બ્રિજની હાલત ખરાબ હોવાની રાજ્ય સરકારે પણ કરી કબૂલાત હાઈકોર્ટ સમક્ષ કરી છે. ગોંડલના સર ભગવતસિંહજી વખતના જે રાજાશ્રી વખતના બે પુલો આવેલા છે, એ બે પુલોથી ભગવતપરા તેમજ આટકોટ અને જસદણ અને ભાવનગર તરફનો વાહન વ્યવહાર તેમના દ્વારા ચાલે છે. તે બંને પુલો જૂના હોય હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી અરજદારશ્રી દ્વારા કરવામાં આવે છે. તે અન્વયે અત્રેથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સુરેશ્વરનો રસ્તો નામદાર હાઈકોર્ટ પરમિટ કરે તો ત્યાંથી બધા વાહનોને પસાર કરવાનું, તેમજ આ બંને નવા પુલો આ બંને પુલોને નવા બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે, જે મળ્યાથી પણ આગળની સત્વરે કાર્યવાહી કરવામાં આવશે. રાજા સહી સમયના બે બ્રિજ છે, તેનું અત્યારે હાઈકોર્ટમાં કેમ કે હાઈકોર્ટે ટકોર કરી છે કે ખાસ કરીને આ બ્રિજ ઉપરથી ભારે વાહનોને બંધ કરવા, આરએનબીનો રિપોર્ટ છે. હું એ વાતને સ્વીકારું છું, સર સ્વીકારવી જ પડે, સત્ય ઘટના છે, સત્ય વાત છે. પરંતુ સામે એની વૈકલ્પિક વ્યવસ્થા, આજે ભાવનગર, બાબરા, આટકોટ, જસદણ, વિછીયા જે લોકો જે આવરો છે, એ આ બે બ્રિજ જ છે, ત્રીજો કોઈ વિકલ્પ અત્યારે હાલમાં છે નહીં. આ સાથે ગોંડલ શહેરનું પોલીસ સ્ટેશનો, સરકારી હોસ્પિટલો, બીજી તરફ તમે જુઓ તો ખાસ કરીને ફાયરની બધી સગવડતાઓ, સુવિધાઓ, આ બધાની કનેક્ટિવિટી તૂટે એમ છે અને વધારે લોકોને મુસીબત થાય એમ છે. પરંતુ અમે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એનું ડાયવર્ઝન કરીએ અને ભારે વાહનોને તાત્કાલિક અસરથી બંધ કરવા માટે વિચારણામાં છીએ અને એ સાથે નાના વાહનો નીકળી શકશે.